જૂના ડીસા ગામના એક શખ્સે ગઢના હીરાના વેપારીને 38,46,000 નો ચૂનો લગાવ્યો છે. આ અંગે વેપારીએ ગઢ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે જૂના ડીસાના શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલમપુર તાલુકાના ગઢ ગામના એક હીરાના વેપારીને વિશ્વાસ રાખીને હીરાનો વેપાર કરવો ભારે પડ્યો છે. ગઢ ખાતે હીરાનો વેપાર કરતા શંકરભાઈ આંટિયા હીરાનો કાચો માલ ખરીદી અને ત્યારબાદ તેને તૈયાર કરીને મુંબઈ પહોંચી તેનું વેચાણ કરવાનો વ્યવસાય કરે છે. ગત 16 ફેબ્રુઆરીના રોજ શંકરભાઈ આંટિયા ડીસા ખાતે હીરાના વેપારી પરેશભાઈ શાહને મુંબઈથી લાવેલા 10,60,000 ના હીરા બતાવવા માટે આવ્યા હતા, પરંતુ પરેશભાઈ શાહ તેમની પેઢી પર હાજર મળ્યા નહોતા. તે દરમિયાન પરેશભાઈની પેઢીની બહાર બેઠેલા જૂના ડીસા ગામના અલાઉદ્દીન નામના શખ્સ સાથે મુલાકાત થતાં અલાઉદ્દીને પોતાની ઓળખાણ હીરાના વેપારી તરીકે આપી અને તે પોતે પણ હીરાનો મોટો ઓર્ડર ધરાવતો હોવાનું જણાવી શંકરભાઈ જે હીરા પરેશભાઈને બતાવવા આવ્યા હતા તે હીરા ખરીદવાની વાત કરતા શંકરભાઈએ અલાઉદ્દીનને આ હીરા વેચાણ અર્થે આપવાનું નક્કી કર્યું. અલાઉદ્દીને આ હીરા વેચાણ અર્થે લઈ 23 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી સહી કરીને વેચાણની ચિઠ્ઠી શંકરભાઈને આપી દીધી હતી. બાદમાં શંકરભાઈને જણાવ્યું કે હજુ પણ વધુ માલ હોય તો તે ખરીદવા માટે તૈયાર છે. આમ શંકરભાઈએ ત્યારબાદ પણ અલાઉદ્દીન સાથે હીરાનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ અલાઉદ્દીન 20 માર્ચના જ્યારે ગઢ આવ્યો હતો ત્યારે શંકરભાઈને જણાવ્યું કે તેમને જે નાણાં આપવાના છે તે 2 દિવસમાં આપી દેવામાં આવશે અને તેની પાસે સારો માલ આવેલો હોવાથી તમે રાખી લો, જો તે વેચાઈ જાય તો તેના નાણાં બાકી નાણાંમાં મજૂરી લઈ હિસાબ કરી દઈશું. જેથી શંકરભાઈએ અલાઉદ્દીન પાસેથી 50 કેરેટના એક પેકેટ અને બીજી 25 કેરેટ હીરાનું પેકેટ લીધું. બાદમાં શંકરભાઈ ધંધાર્થે મુંબઈ ગયા અને ત્યાં ડીઝલ મશીન પર આ હીરાના ખરાઈ કરતા આ હીરા નકલી હોવાનું સામે આવ્યું હતું અને અલાઉદ્દીને હીરાના બદલે મોજોનાઇટ પથ્થર પધરાવી દીધા હોવાનું સામે આવતા શંકરભાઈએ જૂના ડીસા અલાઉદ્દીનના ઘરે પહોંચ્યા હતા, પરંતુ અલાઉદ્દીન ઘરે હાજર મળ્યો નહીં અને તેના પરિવારજનોએ ગેરવ્યાજબી જવાબ આપતા શંકરભાઈ પોતે છેતરાયા હોવાનું ભાન પડતા આ આખી ઘટનાની વાત શંકરભાઈને તેમના મિત્ર જીવરામભાઈ સાળવીને કરતા જીવરામભાઈ સાળવીએ શંકરભાઈને આ અંગે પોલીસમાં ફરિયાદ આપવાનું જણાવતા શંકરભાઈએ ગઢ પોલીસ મથક પહોંચી અલાઉદ્દીન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર લખદીરવાળાએ અલાઉદ્દીનની ધરપકડ કરી દીધી છે અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે આગામી 21 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.